કોરોના વાયરસના લોકડાઉનની ગંભીર પરિસ્થિતિઓમાં જરૂરિયાતમંદ લોકોની વારે મંદિરો તથા સેવાભાવી લોકો આવ્યા. સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની ઝપેટમાં છે ત્યારે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે. ત્યારે આવી મહામારીના પગલે રોજબરોજ કામધંધો કરી આવક મેળવી રોટલો રડતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ફસાઈ ગયા છે. વધુમાં મધ્યમ વર્ગના લોકોની પણ આવી જ હાલત છે. ત્યારે આ લોકો હાલ 21 દિવસના બંધને કારણે પોતાનું તથા પોતાના ઘર પરિવારનું ભરણ પોષણ કેવી રીતે ચલાવી શકે તેવી ચિંતામાં છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને 2 ટન ભોજન મળી રહે તેવી વ્યવસ્થા વિવિધ મંદિરો, સંસ્થાઓ તેમજ અન્ય કેટલાક સમાજસેવી લોકો દ્વારા કરવામાં આવી છે. ત્યારે મહેમદાવાદ શહેરના અને સમગ્ર તાલુકાના ગામોમાં ગરીબ તેમજ જે લોકો રોજબરોજ કમાણી કરીને પોતાના ઘર પરિવારનું ભરણ પોષણ કરતા તેઓને લોકડાઉન બંધના કારણે ભૂખ્યા ના રહેવું પડે તે હેતુથી દેશનું સૌથી મોટું ગણેશજીનું મંદિર એટલે કે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મંદિર જેના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિઓમાં જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન તથા દવા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ તથા તેમની ટીમ, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સમિતિના નેશનલ યુવા પ્રમુખ ભાવેશભાઈ રાવલ તથા તેમની ટીમ અને શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન સાથે જોડાયેલા વિવિધ સેવા આપતા લોકો દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પૂરી શાક, ખીચડી કઢી, બુંદીની પ્રસાદી જેવા ભોજનનું ફૂડ પેકેટ બનાવી તથા દવા પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. દેશના અલગ અલગ રાજ્યના લોકો ગુજરાતમાં આવેલ વિવિધ કંપનીઓમાં કામ કરી રહ્યા હતા. તેઓને હાલ કોરોના વાયરસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ લોકડાઉનને કારણે કંપનીઓ બંધ કરી દેતા આ કામદારોને પોતાના વતનમાં જવાની ફરજ પડી છે અને આ લોકો બંધને કારણે વાહન વ્યવહાર ના મળતા રોડ પર ચાલતા પોતાના વતન જઈ રહ્યા છે. ત્યારે આ લોકોને ભોજન માટે મહેમદાવાદના ખાતરજ ચોકડી વિસ્તારમાં આવેલ ખોડિયાર ટ્રાન્સપોર્ટના માલિક સામંતસિંહ છોડા દ્વારા ખીચડી કઢીના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને તેમના વતન સુધી પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આવા ભગીરથ કાર્યમાં મહેમદાવાદ શહેરના નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પાંડવ, ભારતીય જનતા પાર્ટીના ભાજપ શહેર પ્રમુખ નિલેશભાઈ પટેલ, વિપુલભાઈ મિસ્ત્રી, કમલેશભાઈ પાંડવ, વિપુલભાઈ ઠક્કર, ડૉક્ટર નીરોભાઈ શાહ, તમામ કાર્યકરો, RSSની ટીમ, વેપારી મિત્રો દ્વારા પણ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જમવાનું પહોંચાડી શકે તેવી વ્યવસ્થા 25-30 સેવા આપતા લોકોની મદદથી કરવામાં આવી છે. ત્યારે આ ભોજન બનાવવાની વ્યવસ્થા જસુભાઈ રસોઈયા તથા તેમના સ્ટાફ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ભારે આવી શહેરના અનેક લોકો સેવા આપી રહ્યા છે. વિરાંગ મહેતા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, મહેમદાવાદ. કચેરીમાં પુરવઠા ડિપાર્ટમેન્ટમાં અત્યારે આપણે અત્યારે હાજર છે અને જે કલેક્ટર સાહેબશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે કે 1 તારીખથી પુરવઠાની અંદર જે રેશનની દુકાનો છે ત્યાં જે કોઈ લોકો જરૂરિયાતમંદ છે તેમને કીટ આપવામાં આવશે, વિતરણ કરવામાં આવશે તે વિશે અમે માહિતી માગતા તમને જણાવ્યું છે કે સાહેબે જે રીતના ઓર્ડર કર્યો એ રીતના 1 તારીખે કઈ રીતનાનું શું પ્રોસિજર છે આપવાનું વિતરણ અને હાલમાં પણ તેમનું કેવું છે કે અનાજના જથ્થાને વિતરણનું કામ ચાલુ છે. અને મહેમદાવાદ તાલુકાના 66 ગામડા છે તો 66 ગામડાની અંદર આ પુરવઠો પૂરેપૂરો પહોંચે એવી પૂરેપૂરી વ્યવસ્થા મહેમદાવાદ મામલતદાર કચેરીના પુરવઠા ડિપાર્ટમેન્ટ સિદ્ધિરાય દેવસ્થાન કે ગુરુજી હૈ તો હમસે જાણેંગે ગુરુજી આજ જો ये सब पूरी साथ खिचड़ी ये सब का आयोजन किया है तो उसका क्या कारण है, किस लिए किया जाता है, इसके बारे में क्या कहते हैं? देखिए, आज हमारे देश में इतनी बड़ी महामारी फैली हुई है तो हम सभी देशवासियों का ये धर्म बनता है कि हम सब एक साथ खड़े होकर इस महामारी का उपाय ढूंढें, इनसे लड़ाई करें. इसके लिए हमारे मन में गणपति दादा की प्रेरणा से एक विचार आया कि जो गरीब मजदूर रोज कमाते हैं और रोज खाते हैं तो यह पूरा बंद हो जाने की वजह से वह कमा भी नहीं सकते, खा भी नहीं सकते. तो हमसे जितना सहयोग बन सकता है सिद्धिविनायक मंदिर की तरफ से तो हमारे मुख्य ट्रस्टी श्री नरेंद्र जी पुरोहित जी ने हमें इस कार्य के लिए प्रेरित किया कि हम सब मिलकर जो भोजन नहीं प्राप्त कर पा रहे हैं उनके लिए अपने यहाँ से बना के बना हुआ भोजन वितरण कराएं
ऐसी उनकी मन की इच्छा थी। इसमें हमारे क्षेत्र के माननीय विधायक श्री अर्जुन सिंह जी भी इस कार्य में एड़ी चोटी का जोर लगा रहे हैं और अपनी तरफ से सभी प्रकार की व्यवस्थाओं का वो कर रहे हैं। उनके आग्रह पे हमने यह कार्य आरंभ किया है। सुबह के समय में हमने पूरी सब्जी और बूंदी का आयोजन किया है और संध्या के लिए खिचड़ी और कढ़ी का आयोजन करना है। प्रतिदिन मंदिर की तरफ से 250 से 300 लोगों तक की भोजन की व्यवस्था आज हमने की है और भगवान ने कहा अगर इससे भी बढ़ के अगर कभी समय आया और हम सक्षम हुए तो हम अपने देश के साथ साथ अपने नगर के और अपने आसपास के क्षेत्र के लोगों को राहत पहुंचाने का एक कार्य करने की मन की इच्छा हुई है।